મિત્રો મજામાં મજામાં જ છો, કારણ કે અત્યારે બધા ઘરમાં છો. સેના લીધે? કોરોનાને લીધે. કારણ કે જો એટલે કોઈએ જલ્દી બહાર જવું નહીં, અને હંમેશા બધાએ શું કરવું, માસ્ક પહેરવું જોઈએ. કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયા એકબીજા સામે થાય નહીં, એ હંમેશા માસ્ક પહેરીને રહેવું જોઈએ, અને એકબીજાથી શું કરવું જોઈએ, અંતર રાખવું જોઈએ. હવે આજે આપણે ધોરણ 4માં પર્યાવરણ વિષય ભણીશું. પર્યાવરણમાં પાઠ 6, આપણે પાઠ 5 જોયો. પાઠ 5માં શું હતું યાદ છે? તો પાઠ 5માં અનિતા અને તેની મધમાખીઓ જોયું તમે કે અનિતા શું કરે છે, પહેલા શાળામાં જાય છે, પછી આગળ ભણવા માટે એના માતા પિતા ના પાડે છે, પણ શિક્ષકના સમજાવવાથી હા પાડે છે. હવે પોતે પોતાનો ખર્ચ કરવા, આગળ જતા ખર્ચ વધારે થાય તેના માટે શું કરે છે, તે ટ્યુશન કરે છે, અને પછી શું કરે છે, મધમાખીઓ ઉછેર કેન્દ્રમાં જોડાય છે, અને મધમાખીઓ ઉછેરમાં તે આગળ વધે છે. મધમાખીઓ તેને ડંખ મારે છે, છતાં પણ તે સહન કરીને બધું કામ કરે છે. એટલે હંમેશા છોકરીઓએ પોતાની આગળ જ એમ કે સારી સમજવી, કારણ કે પોતે આગળ વધી શકે છે. તો છોકરીઓને પણ બહુ જ ભણવાનો હક છે. માતા પિતાએ પણ છોકરીઓને ભણાવવી જોઈએ. ગામડા વિસ્તારોમાં માતા પિતા હોય છે જે છોકરીઓને ભણાવતા નથી, પણ અત્યારના સમયમાં છોકરીઓ આગળ વધે તો સારું. તો અનિતાની જેમ બધી છોકરીઓ આગળ વધવું જોઈએ. ચલો આજે આપણે પાઠ 6 ભણવાનો છે. બધા પોતાનું પાઠ્યપુસ્તક ખોલવાનું છે અને જોવાનું છે. કયો પાઠ છે? તો રિયાની મુસાફરી. હવે રિયા છે મુસાફરી, એટલે ક્યાં ફરવા જવું, બરાબર? તો રિયા શું છે? તો રિયા પોતાના મામાના ઘરે વાપી જવા માટે શેમાં જાય છે, ટ્રેનમાં જાય છે. રિયા અને જિયા બંને બહેનપણીઓ એટલે કે મિત્ર છે. તો બંને બહેનપણીઓ બંનેનો પરિવાર સાથે જવાનું નક્કી કરે છે. તો આ પાઠમાં રેલવે સ્ટેશન વિશે માહિતી આપેલી છે, તે તમારે સમજવાની. જુઓ હવે આપણે શેમાં શેમાં મુસાફરી કરીએ છીએ, મુસાફરી કરવા શેમાં શેમાં જઈએ છીએ. તો મુસાફરી કરવા માટે આપણે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરીએ છીએ, જેમાં બળદગાડો, ઊંટગાડી, ઘોડાગાડી, સાયકલ, સ્કૂટર, પછી બાઇક, રિક્ષા, કાર, બસ, ટ્રેન, પછી હોડી, સ્ટીમર, વિમાન વગેરેનો આમાં સમાવેશ થાય છે. વાહન વ્યવહારોમાં સાધનો છે, તેમાં ટ્રેન એક એવું વાહન વ્યવહાર સાધન છે કે જે એક સાથે ઘણા બધા એટલે કે 500થી વધુ મુસાફરો એમાં મુસાફરી કરી શકે છે. ટ્રેન બે પ્રકારની હોય છે, મુસાફરી માટેની એટલે કે પેસેન્જર ટ્રેન, અને માલ સામાન અને અન્ય વસ્તુઓ લાવવા લઈ જવા માટેની. કઈ ટ્રેન આવે? તો ગુડ્સ ટ્રેન એટલે કે માલગાડી ટ્રેન. આ રીતે બે રીતની ટ્રેન જોવા મળે છે. આપણે અહીંયા ક્યાં છે? રેલવે સ્ટેશન તમને ખબર છે ક્યાં છે? તો કાલુપુરમાં છે, બરાબર? તો અહીંયા રેલવે સ્ટેશન આપણને તમે બધાએ જોયું હશે. કેટલી બધી ટ્રેનો આવે છે, ટ્રેનમાં એક સાથે ફટાફટ ચડવાનું અને એક સાથે ફટાફટ ઉતરવાનું. અહીંયા કેટલી બધી કેટલા બધા માણસોની ભીડ જોવા મળે છે, જો તમે ગયા હોય તો તમને ખબર જ હશે. હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરની ટિકિટ તપાસવા માટે એક ટિકિટ ચેકર પણ હોય છે. આ બધું તમને પાઠમાં આવશે, તે તમે સમજજો. તે મુસાફરની ટિકિટ તપાસીને ખાતરી કરે છે.
આપણે ટિકિટ વગર મુસાફરી કરવી જોઈએ નહીં, કારણ કે શું થાય છે, તેનો દંડ આપણે વસૂલવો પડે છે, ગુનો થાય છે, તે કરવું જોઈએ નહીં. આપણે રેલવે ભારતની વ્યવસ્થા તંત્રનું આપણી રેલવે ભારતની વ્યવસ્થા તંત્રનું મોટું માળખું અને ભારતના વિકાસનું તે પ્રતીક છે. ચલો હવે પાઠ જોઈએ આપણે. તો પાઠમાં શું છે, મેં તમને સમજાવ્યું, હવે એમાં જુઓ. રિયા અને તેની સખી ખૂબ જ ઉત્સાહિત હતા, કેમ, કારણ કે બંને સખીના પરિવારો સાથે મુસાફરી કરે, આપણી જ બહેનપણી છે, આપણી સાથે મુસાફરી કરે તો આપણને કેટલી બધી મજા આવે છે. તો રિયા અને જીયા બંને ખૂબ જ ખુશ હતા, ઉત્સાહિત હતા, તેઓ ટ્રેનની મુસાફરીમાં વાપી જવાના હતા. વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જતી હતી. તમે પણ વેકેશન હોય ત્યારે તમારે પરિવાર સાથે ફરવા જાઓ છો ને, તે રીતે બંને કુટુંબ સાથે જવાનું નક્કી કર્યું. પણ શું થયું, અચાનક જીયા શું થઈ, બીમાર પડી. હવે બીમાર જીયા બીમાર પડી એટલે ડોક્ટરે તેને બહાર જવાની ના પાડી. એટલે શું થયું, તો ના પાડી એટલે પછી જીયાના કુટુંબે ટિકિટ શું કરાવી, કેન્સલ કરાવી. પણ આનાથી રિયા ખૂબ જ દુઃખી થઈ ગઈ, કારણ કે પોતાની મિત્ર છે, પોતાની સાથે આવતી હવે ન હતી. પણ જીયાએ એને શું કહ્યું કે તું જ્યાં જ્યાં રેલવે સ્ટેશનમાં જ્યાં જ્યાં સ્ટેશન આવે ત્યાં તારે ફોટા પાડવાના અને તેનો વિડીયો ઉતારવાનો અને એક ડાયરીમાં તારે એને લખવાનો. તો જીયા આનાથી ખૂબ જ ખુશ થઈ ગઈ. બરાબર, હવે ચલો આમાં પ્રશ્ન છે, તમે કયા કયા વાહનોની મુસાફરી કરી છે? તો મેં જુદા જુદા વાહનોમાં મુસાફરી આપણે કરી હશે. તો મેં તમને આગળ કહ્યું, સાયકલ, સ્કૂટર, રિક્ષા, ટ્રેન, પછી બળદગાડી, ઊંટગાડી વગેરેમાં. બરાબર, બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી થાત? હવે આપણે બીમાર હોઈએ મુસાફરી કરી શકીએ ના, તો શું થઈએ, વધારે ને વધારે આપણે બીમાર થઈએ. તો જીયાએ બીમાર અવસ્થામાં જો મુસાફરી કરી હોત તો મુસાફરીના થાકને લીધે શું કરત, તે વધારે બીમાર થાત. અને જીયા છે તે તેની સાથેના જે બીજા લોકો છે તે તેનાથી શું થાત, હેરાન પરેશાન થઈ જાત. અને કદાચ પ્રવાસ જે ફરવા નીકળેલા હોય તે અધૂરો મૂકવો પડત. હવે જુઓ, રિયા જાય છે 28 મે, ઘડિયાળ જુઓ, હવે 20:55, તમે ગણિતમાં જોયું હશે ઘડિયાળમાં 24 કલાકની ઘડિયાળ લાગેલી હોય છે. અમુક જગ્યાએ બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, આ બધી જગ્યાએ શું હોય છે, ઘડિયાળ એવી લાગેલી હોય છે. જુઓ હવે કેટલા થયા છે, 20:55 એટલે કેટલા થાય, 8:55. બરાબર, આજે પૂનમનો દિવસ હતો જ્યારે લોકો રિયાનું કુટુંબ ફરવા નીકળ્યું વાપી જવા. સાંજે ભોજન કરીને બધા રિક્ષામાં બેસી ગયા. ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવીને ઊભી હતી, તે ક્યાં પહોંચ્યા, રેલવે પ્લેટફોર્મ ઉપર. 7:50 કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. અમારી ટ્રેનનું નામ, હવે રિયાની ટ્રેનનું નામ શું હતું, તો કચ્છ એક્સપ્રેસ હતું. જ્યારે એ લોકો ડબ્બા પાસે ગયા ત્યારે તેમને ખૂબ જ મૂંઝવણ થઈ, કેમ, કારણ કે ટ્રેન ઊભી રહે એટલે એક બાજુ મુસાફરો ચડે અને એક બાજુ મુસાફરો ઉતરે એટલે ધક્કા મૂકી જોવા મળે. એટલે એના પિતાએ, રિયાના પિતાએ એમ કહ્યું કે થોડી વાર થોભી જા, કેમ, કારણ કે ટ્રેન અહીંયા 15-20 મિનિટ સુધી રોકાવાની હતી, તેથી શાંતિથી ચડવા કહ્યું. હવે બધા એ રિયાનો પરિવાર આખો ટ્રેનના ડબ્બામાં બેસી ગયો અને પપ્પા અને એનો ભાઈ હિમાક્ષ બંનેને બેઠક મળી હતી. બંને જણા બેસી ગયા. અમારી સાથે બીજું એક પણ કુટુંબ હતું, રિયાની સાથે બીજું એક પણ કુટુંબ બીજું હતું. તેમને પણ 2 બાળકો હતા, તે પણ ઉપર નીચે બેસી ગયા. હવે થોડા સમય પછી તપાસનાર એટલે કે ટિકિટ ચેકર છે તે આવ્યા અને ખાતરી કરે કે ટિકિટ લીધી છે કે નહીં. હવે જુઓ, રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું, કેમ, કારણ કે પ્લેટફોર્મ, રેલવે પ્લેટફોર્મ પર એ ટ્રેન હતી એ 15-20 મિનિટ માટે રોકાવાની હતી
એટલે ચડવા ઉતરવામાં ધક્કા મુખી ન થાય એટલા માટે રિયાના પપ્પાએ કહ્યું કે ટ્રેનમાં શાંતિથી ચડવા માટે કહ્યું. તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? હવે કઈ રીતે આપણે ઓળખી શકીએ તેને? તો તેઓ મુસાફરોનું કઈ રીતે, તો પહેલા તો મુસાફરોની તેઓ ટિકિટ તપાસે છે, પછી તેઓ શું પહેરે છે, તો તેઓ કઈ રીતે ઓળખતો? તો કાળા રંગનો કોટ, સફેદ પેન્ટ અને માથા ઉપર ખાસ પ્રકારની ટોપી પહેરે છે. ડબ્બાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માંગીને ચેક કરે છે. પછી ટિકિટ વગર જો મુસાફર બેઠા હોય તો શું કરે છે? તેને દંડ વસૂલે છે. તો આ રીતે આપણે ટિકિટ ચેકરને ઓળખી શકીએ છીએ. હવે જુઓ, અમારી ટ્રેન એકાદ બે કલાક ચાલી હશે. હવે સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. બારીમાંથી રિયાએ જોયું તો શું લખેલું હતું? શામખિયાળી જંકશન લખેલું હતું. ત્યારે એને પપ્પાને પ્રશ્ન પૂછ્યો કે આ જંકશન કેમ લખેલું છે? તો સમજાવ્યું કે રેલવે સ્ટેશનથી આગળ જતા બે કે તેથી રેલ માર્ગ આમ છૂટા પડતા જોવા મળે તો તેને શું કહેવાય? જંકશન કહેવાય છે. બે માર્ગ આમ ને એક માર્ગ આમ જતો હોય, એટલે કે બે કે ત્રણ આમ છૂટા પડે, એક રેલવે એક ટ્રેન આમ જતી હોય, એક ટ્રેન આમ જતી હોય, એટલે એવી રીતે પાટા હોય રેલવેના, તો શું કહેવાય? એને જંકશન કહેવાય છે. તો આ રીતે એના પપ્પાએ એને સમજણ પાડી. હવે બે ત્રણ મિનિટ પછી ટ્રેન ઉપડી. આગળ માર્ગ છૂટા પડતા હતા તે પપ્પાએ મને બારીમાંથી બતાવી, રિયાના પપ્પાએ તેને બારીમાંથી ટ્રેન ભાગ છૂટા પડતા હતા જે જંકશન હતું તે બતાવ્યું. હવે પૂનમના ચંદ્રના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ પાથરી હોય તેવું દૂર સુધી લાગતું હતું. તો શું હતું? કચ્છનું સફેદ રણ હતું તે દેખાતું હતું, જાણે ચાદર પાથરી હોય તેવું દેખાતું. એ વિસ્તારમાં શું થાય છે? તો એ વિસ્તારમાં અગરિયા છે તે મીઠું પકવે છે, એટલે તેના લીધે બધે મીઠાઓના શું જોવા મળે છે? ઢગલા જોવા મળે છે. હવે ટ્રેન ઝડપથી આગળ આગળ ચાલતી હતી. ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. અમારી ટ્રેન પુલ પરથી પસાર થઈ રહી હતી. મેં પપ્પાને પૂછ્યું આ કયો પુલ છે? તો સુરજબારી પુલ. શું કહ્યું એમને? આ સુરજબારી પુલ છે. પહેલા શું આવ્યું? શામખિયાળી જંકશન આવ્યું, પછી સુરજબારી પુલ આવ્યો. હવે તેને સુરજબારી પુલ, કચ્છનું પ્રવેશ દ્વાર હોવાથી તેને સુરજબારી પુલ કહેવામાં આવે છે. જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી ટ્રેનો ક્યાં જતી હતી? પાલનપુર થઈને અમદાવાદ જતી હતી, તેથી તેનો સમય ખૂબ લાગતો હતો. હવે જુઓ, આગળ બે રેલ માર્ગ જુદા પડતા જોયા, તેમાં પાલનપુર જવાનો માર્ગ હતો, એટલે એમ પૂછ્યું કે ત્યાંથી જ ને? હવે ટ્રેન ત્યાંથી જતી હતી. રાત્રિના 11 વાગ્યા હતા. પપ્પાએ એમ કહ્યું કે સુઈ જાઓ, આ બધા વાતો કરતા મોડું થઈ ગયું હોય તો આપણા જે મમ્મી પપ્પા છે શું કહે? સુઈ જવાનું. પણ રિયાને ઊંઘ આવતી ન હતી. હવે જુઓ, તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે? જો હા તો ક્યાંથી ક્યાં સુધી? જો આપણે કરી હોય તો કોઈના ઘરે ગયા, દાદાના ઘરે, કાકાના ઘરે, મામાના ઘરે, તો આ રીતે આપણે ટ્રેનની મુસાફરી કરીએ છીએ. ટ્રેનમાં કઈ કઈ સગવડો છે તે વિશે લખો. તો ટ્રેનમાં મુસાફરી મુસાફરો માટે રેલવે વિભાગે ઘણી બધી સગવડો પૂરી કરી છે. તો ટ્રેનમાં કોમન ડબ્બા, એસી કોચ હોય છે, કોમન ડબ્બામાં બેઠક વ્યવસ્થા હોય છે, ટોયલેટ, વોશ બેઝિન, પંખા, પછી શટરવાળી બારીઓ વગેરે આપણને જોવા મળે છે. હવે રિયાને ઊંઘ આવતી ન હતી. તેની જ ઉંમરની બીજા પરિવાર છે, કુટુંબ એની એમના એક છોકરી હતી, તેનું નામ ફિયોના હતું. તો તે ઘણી બધી વાર્તાની પુસ્તકો, વાર્તાના પુસ્તકો હતી એની પાસે. તો રિયાએ શું કર્યું? વાર્તાની ચોપડી લઈને વાંચવા માંડ્યું. વાંચતા વાંચતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર પડી નહીં. હવે અચાનક તેની આંખ ઉગડી. બહાર એકદમ લાઇટનો પ્રકાશ આવતો હતો. તેને બેઠા જો થઈને જોયું તો મોટું શહેર હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારે બાજ રોશનીથી સુંદર લાગતું હતું. આ દ્રશ્ય તે પોતે ગાંધીધામમાં રહેતી હતી ત્યાં આવું દ્રશ્ય જોવા મળતું ન હતું. ચારે બાજુ બહુમાળી મકાનો, સુમસામ વાતાવરણમાં ટ્રેન સડક માર્ગમાંથી
પુલો વચ્ચેથી ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. મમ્મીનો એની રિયાની મમ્મીનો શું થયું, મોબાઈલ જોયો અને તેને દ્રશ્યો અને વિડીયો ફોટા પાડ્યા અને વિડીયો પણ ઉતાર્યો. હવે તેની રિયાની ટ્રેન છે તે અમદાવાદ આવ્યું ત્યારે ઊભી રહી. હવે ત્યાં બહુ બધા ફેરિયાઓ જોવા મળતા હતા. તો સેના હતા ફેરિયાઓ? ચા, ભજીયા, પૂરી, શાક, પછી વડાપાવ, કેળા, ચીકુ, સફરજન જેવા અવાજો સાંભળવા મળ્યા. તો આપણે રેલવે સ્ટેશન હોય છે ત્યાં આ બધી નાની નાની દુકાનો પણ હોય છે અને બધા આપણને ફેરિયાઓ વેચતા પણ ત્યાં જોવા મળે છે. હવે ટ્રેન ત્યાં 20-25 મિનિટ રોકાવાની હતી એટલે રિયા અને એના પપ્પાએ નીચે ઉતરીને પાણી ભરવા માટે ગયા. હવે પ્લેટફોર્મ ઉપર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. જેને કઈ બી વસ્તુ જોઈતી હોય તો તેનાથી તે એની જોડે લેતા હતા. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉચકતા હતા. તેને શું કહેવાય? કુલી કહેવાય. શું કહેવાય? કુલી. કોઈનો સામાન હોય તે ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. સમય જતા ટ્રેન ઉપડી અને કેળા અને ચીકુ બધાએ ખાધા. હવે તેમને ઊંઘ આવતી ન હતી. ફિયોનાએ થોડો સમય શું કર્યું, એમની સાથે સાપ સીડી રમી. એટલામાં નડિયા સ્ટેશન આવ્યું. ફિયોનાને ત્યાં ઉતરવાનું હતું. ફિયોના બધાને, રિયાને બધાને આવજો કહીને અહીંયાથી નીકળી. હવે અહીંયા એક ભાગ પૂર્ણ કરું છું, પછી બીજા ભાગમાં હું તમને આગળ પાઠ સમજાવીશ. જય ગણેશ.